કેમ માંડવી રોડના ઉશ્કેર ગામના રહેતા એક ખેડૂત પરિવારને બંધક બનાવી સોના ચાંદીના દાગીનાને રોકડ મળી રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવનારના ચકચારિત પ્રકરણમાં થયેલા હોબાળા બાદ પોલીસ અને લોકટોળાએ 2 લૂંટારોને પકડી પાડ્યા અને પોલીસને હવાલે કર્યા. માંડવીના ઉશ્કેર ગામ ખાતે રહેતા સુનિલ શર્મા અને તેમનો પરિવાર રાત્રિ દરમિયાન બંગલામાં નિંદર માણતો હતો. તે વખતે ત્રાટકેલા લૂંટારોએ પરિવારને બંધક બનાવી 117 તોલા સોનાના દાગીના અને રોકડ મળી 1 કરોડથી વધુની લૂંટ કરી હતી. જો કે આ લૂંટની ઘટના બાદ ખેડૂત સુનિલ શર્મા અને તેમના પત્ની પ્રેમલતાબેને કરેલ બૂમાબૂમને પગલે લોકો અને પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ 5 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી ખેતરમાંથી 2 લૂંટારોને ઝડપી પાડી લૂંટ કરાયેલા મુદ્દામાલ કબજે કર્યો હતો. બે અમા કહી ને રો બે અમા કહી ને મારી લાગતે છે છે હા રોડ પર ચાલી જાય રોડ પર એમ રસ્તા પર જાય ચાલ એ નડિયા ખાલપા ના એમને રસ્તે આવો એમથી મારું નામ વિનયકુમાર સુનિલચંદ્ર શર્મા છે. જી રાતના 3:30 વાગે મારા ઘરે લૂંટ થઈ છે અને એમાં 3-4 ઇસોમાં આવ્યા હતા પાછળના દરવાજાથી તોડીને અને ત્યારબાદ તેઓએ મમ્મી પપ્પાના હાથ પગ બાંધીને રૂમમાં જઈને અને ત્યાર પછી એમણે લૂંટ કરી હતી અને તીક્ષ્ણ હથિયાર કોઈટો જેવો આવે શેડી કાપવાનો તે પપ્પાના ગળા પર મૂક્યો એમણે અને ત્યારબાદ એમણે બધું ઘરમાં સોનું ચાંદી અને રોકડ રકમ એ બધી લૂંટ કરીને ભાગી ગઈ. અંદાજે 1 કરોડ ઉપરની લૂંટ થઈ છે મારા ઘરમાં. ઘરે સીસીટીવી કેમેરા પણ હતા અને ડોગ પણ છે પણ સીસીટીવી કેમેરાનું જે DVR આવે છે એ લોકો કટ કરીને આખું લઈ ગયા. આજ રોજ સવારના 3:30 વાગે ઉશ્કેર ગામ તડકેશ્વર આઉટપોસ્ટ માંડવી પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ સુનિલભાઈ શર્માનું ઘર જે રોડ પર જ આવેલું છે ત્યાં 3 જેટલા લૂંટારુઓએ એમને પરિવારને બાનમાં લઈ અને ઘરમાં રહેલ 1-2 કિલો સોનાની લૂંટ કરેલ તથા 1,80,000 રોકડા રૂપિયાની લૂંટ કરેલ જેની જાણ થતાં માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમની ટીમો અને LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરાણી અને એમની 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી બનાવ વિશે જાણી અને તરત સર્ચ ઓપરેશન આરંભેલ કોર્ડન કરેલ અને એ 5 કલાકના ઓપરેશન બાદ 10 વાગે 2 જેટલા લૂંટારુઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળેલ છે અને લૂંટમાં ગયેલ તમામ દાગીના તમામ સોનું પોલીસે રિકવર કરેલ છે. ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. FSLની કાર્યવાહી અને તમામ પ્રકારના પુરાવા એકઠા કરી અને પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે. ત્રીજા આરોપીને પકડવા માટે પણ અમારી ટીમો કામે લાગેલી છે. હું માંડવી તથા LCBની ટીમને અભિનંદન આપું છું. થેન્ક યુ સર. ચાલો હવે ફાઇનલ એક P2C મળી દઈએ. તારું કરવાનું છેલ્લું ફાઇનલ ના મારું કરાવી દે બીજું હું હવે તારું લખ.